આગે રાખશું તો આમ આગે લે પછી ખૂણા મેં કરવી જાવ. આપસ મેં પ્રેમ કરો દેશ પ્રેમીઓ, મેરે દેશ પ્રેમીઓ પ્રેમીઓ. તમને શરૂઆતની થોડીક રૂપરેખા આપી દઉં કે જ્યારે માનનીય મેયર સાહેબ આપણી વચ્ચે પધારશે ત્યારે આપણે સૌ પોતાના સ્થાન ઉપર એ સમયે ઊભા થઈ જઈશું અને ત્યારબાદ પરેડ અત્રે ઉપસ્થિત નગરજનો, વડીલ, ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. થોડા જ સમયની અંદર આપણે આપણો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ.
गणतंत्र दिवस सलामी परेड परेड पर परेड शुरू करने की अनुमति चाहता हूँ। सुना भारत माता की, भारत माता की। અત્રે ઉપસ્થિત મહાનુભાવોને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે અને માનનીય મેયર સાહેબને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક નિમિત્ત પરમ ભક્ત રામ ભક્ત દેશ ભક્ત આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની ઉપસ્થિતિમાં સંતો મહંતો અને દેશવાસીઓની હાજરીમાં કરોડો આંખોએ ભગવાન શ્રી રામ માટેનું 500 વર્ષનું સ્વપ્ન અયોધ્યા મંદિરમાં રામ લલ્લા બિરાજમાન થતાં પૂર્ણ થયું। હર્ષોલ્લાસથી આ પ્રસંગ સમગ્ર દેશમાં દીપાવલીના તહેવારની જેમ જ ઘરે ઘરે દીપમાલા આકર્ષક આતશબાજી રામલલ્લાની આરતી જેવા અનેક વિવિધ ધાર્મિક આયોજનોથી આ પ્રસંગની યાદગાર ઉજવણી થઈ અને ન ભૂતો ન ભવિષ્યની ક્ષણના સાક્ષી ભાવનગરના સંતો પણ બન્યા હતા અને ધન્યતા અનુભવી। આ સહયોગ એવો હતો કે જાણે ભગવાન શ્રી રામ નો રાજ્યાભિષેક થયો હોય તેવો આનંદ ઉમંગ।
ખૂબ સરસ રજૂઆત. આપણે વિદ્યાર્થીઓને તાળીઓના ગડગડાટ સાથે પ્રોત્સાહિત કરશું. આપણી સમક્ષ ખૂબ સરસ પિરામિડ છે, એ રજૂ કર્યો. હવે thank you.
અને મહાનુભાવો પણ સાથે જોડાશે. ત્યારબાદ નામના જયસ્વાલ, જેઓ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી સ્પર્ધામાં ટેબલ ટેનિસ રમતમાં રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરેલ છે. નામના જયસ્વાલ ત્યારબાદ સંગીતાબેન સુતરિયા. સંગીતાબેન સુતરિયા પેરા આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરેલ છે જેઓએ, તેઓનું અત્રે સન્માન થઈ રહ્યું છે. તાળીઓના ગઢડાટ સાથે આ સન્માનને આપણે વધાવીશું. ત્યારબાદ ભારતીબેન પડદરિયા ખેલો ઇન્ડિયા નેશનલ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. ભારતીબેન પડદરિયા. ત્યારબાદ જીગરભાઈ ચાપાનેરી, તાળીઓના ગઢડાટ સાથે સર્વે રમતવીરોને આપણે વધાવીશું. ત્યારબાદ જીગરભાઈ ચાપાનેરી કે જેઓ ખેલો ઇન્ડિયા નેશનલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે, જીગરભાઈ પ્રાપ્ત કરેલી છે, આપણે સર્વે તેમના સન્માનને તાળીઓના ગઢડાટ સાથે વધાવીશું. મહાનુભાવો દ્વારા તેમનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ સરલાબેન સોલંકી, જેઓ ખેલો ઇન્ડિયા નેશનલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી અને સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે, સરલાબેન સોલંકી, જેઓનું અત્રે સન્માન થશે. આપણે સર્વે તાળીઓના ગઢડાટ સાથે આ સન્માનને વધાવીશું. તાળીઓના ગઢડાટ સાથે આપણે આ સન્માનને વધાવીશું. ત્યારબાદ સોનલબેન ડાભી, જેઓ ખેલો ઇન્ડિયા નેશનલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી અને સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે, સોનલબેન ડાભી. ત્યારબાદ ડોક્ટર તેજસભાઈ દોશી, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશનને અનુરૂપ પ્લાસ્ટિક વેસ્ટ રિડ્યુસ કરવા માટે કરેલ વિશિષ્ટ કામગીરી બદલ તેમનું સન્માન કરવામાં આવે છે. રાષ્ટ્રીય કક્ષાએ તેજસભાઈ દોશી, જે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશનને અનુરૂપ પ્લાસ્ટિક વેસ્ટ રિડ્યુસ કરવા માટે કરેલ વિશેષ કામગીરી માટે તેમને સન્માનિત કરવામાં આવે છે, જેમણે નેશનલ લેવલે દેશનું ગૌરવ વધાર્યું, દેશ માટે ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. ત્યારબાદ ભરતભાઈ મોણપરા, કે જેઓ ભાવનગર મહાનગરપાલિકા શહેરમાં મળી આવતા બિનવારસી મૃતદેહોનું માનવતાના ધોરણે અગ્નિ સંસ્કાર કરવાની વિશેષ કામગીરી કરે છે, તે બદલ તેઓનું સન્માન કરવામાં આવે છે. ત્યારબાદ શ્રી ગોહિલ ભરતભાઈ ભીમજીભાઈ, શ્રી પરમાર રુદ્ર સંદીપભાઈ તથા શ્રી ગોહિલ યોગેશભાઈ અશ્વિનભાઈ, જેઓ ગુવાહાટી આસામ ખાતે રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ ગણિત વિજ્ઞાન
પ્રદર્શનમાં રાજ્ય કક્ષાની કૃતિ તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લોબી ક્લિનિંગ મશીનની તેમની કૃતિ પસંદ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે તેઓનું સન્માન કરવામાં આવે છે. ત્યારબાદ શ્રી સુરેશભાઈ લાકાણી અને દિનેશભાઈ લાકાણી ઓનર મારુતિ ઇમ્પેક્ટ કે જેઓ ક્ષય નિવારણ કાર્યક્રમ અંતર્ગત નિક્ષય મિત્ર બની ભાવનગર શહેરના ક્ષયથી પીડિત 100થી વધુ દર્દીઓને પોષણ કીટ આપવાની કામગીરી કરેલ છે તે બદલ તેઓનું અત્રે સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ તેમના સન્માનને તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અંતર્ગત ત્યારબાદ વિરલભાઈ વળિયા ક્ષય નિવારણ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અંતર્ગત નિક્ષય મિત્ર બની ભાવનગર શહેરના ક્ષયથી પીડિત 100થી વધુ દર્દીઓને ત્યારબાદ દક્ષિણામૂર્તિ બાળ મંદિર ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય કક્ષાની શ્રેષ્ઠ બાલવાટિકાનો એવોર્ડ આપી સન્માનિત કરવા બદલ ભાવનગર શહેરનું ગૌરવ વધારવા બદલ તેઓનું સન્માન અત્રે કરવામાં આવે છે. ઓમ શિવ કામધેનુ ગૌશાળા પાંજરાપોળ ભાવનગરનું અત્રે સન્માન થશે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવતા રખડતા પશુઓને આશ્રય આપવા બદલ તેમજ ગૌશાળા દ્વારા બીમાર ઘાયલ નિરાધાર પશુઓ પંખીઓની સારવાર તથા નિભાવ કરવાની સરાહનીય કામગીરી બદલ તેઓને અત્રે સન્માનિત કરવામાં આવે છે. ત્યારબાદ શ્રી ગૌ ગંગા સેવા ટ્રસ્ટ ચિત્રા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવતા રખડતા પશુઓને આશ્રય આપવા બદલ તેમજ ગૌશાળા દ્વારા બીમાર ઘાયલ નિરાધાર પશુઓ પંખીઓની સારવાર તથા નિભાવ કરવાની સરાહનીય કામગીરી બદલ તેઓનું સન્માનિત કરવામાં આવે છે. ત્યારબાદ છે માનવતા ગૌશાળા એન્ડ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી માનવતા ગૌશાળા એન્ડ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મહાનુભાવો દ્વારા તેઓનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ સવેશ્વર ગૌધામ ટ્રસ્ટ પોબડી ભાવનગર ત્યારબાદ ત્યારબાદ ભાવનગર પાંજરાપોળ સમઢિયાળા શાખાનું સન્માન અત્રે થશે. જેઓ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવતા રખડતા પશુઓને આશ્રય આપવા બદલ તેમજ ગૌશાળા દ્વારા બીમાર ઘાયલ નિરાધાર પશુઓ પંખીઓની સારવાર તથા નિભાવ કરવાની સરાહનીય કામગીરી બદલ તેઓનું સન્માન કરવામાં આવે છે. ત્યારબાદ શ્રી મહેન્દ્રભાઈ ગરચર અને શ્રી ભરતભાઈ મકવાણા જેઓ ફાયરમેન ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ ફાયરમેન ભાવનગર શહેરના
તેમજ શહેરી વિસ્તાર સિવાયના અઘટિત બનાવોમાં પોતાના જાનમાલની પરવા કર્યા વગર સરાહનીય કામગીરી કરે છે તે બદલ તેઓને સન્માનિત કરવામાં આવે છે. ત્યારબાદ શ્રી ખીમાભાઈ સાટિયા અને શ્રી રુસ્તમભાઈ મલેક કે જેઓ શહેર વિસ્તારમાં રખડતા પશુઓને પકડવાની ઉત્કૃષ્ટ અને ખૂબ જ સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવે છે. અત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ આ સન્માનને તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું. ડોક્ટર શક્તિસિંહ ગોહિલ અને મીનાબેન વાઘેલા ભાવનગર શહેરી વિસ્તારમાં આવેલ સીએચસી ની વિવિધ કામગીરીમાં ડોક્ટર શક્તિસિંહ ગોહિલ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા તમામ કામગીરી ઉત્કૃષ્ટ રીતે નિભાવવા બદલ તેઓનું અત્રે સન્માન થઈ રહ્યું છે. ડોક્ટર શક્તિસિંહ ગોહિલ અને મીનાબેન વાઘેલાનું સન્માન અત્રે થઈ રહ્યું છે. ત્યારબાદ ડોક્ટર હર્ષિતાબેન મોરડિયા સમગ્ર શહેરી વિસ્તારમાં સીએચસી પૈકી આણંદનગરના પીએચસીની સમગ્ર ટીમ દ્વારા આ વિસ્તારમાં મહત્તમ સગર્ભા બહેનોની ડિલિવરી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તેઓનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ ભૂદેશભાઈ દાંદલિયા ભાવનગર શહેર વિસ્તારમાં સ્થાયી અસ્થાયી દબાણો હટાવવાની ઝુંબેશ રૂપી કામગીરીમાં નેતૃત્વ કરી દબાણ કરતા આસામીઓના વિરોધ જેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પૂર્ણ નિષ્ઠાથી ફરજ બજાવી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તેઓનું અત્રે સન્માન થઈ રહ્યું છે. દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પણ પ્રતિભાળી શિક્ષકો અહીંયા ઉપસ્થિત છે. ભટ્ટ મૌલિકભાઈને વિનંતી કરું, શાળા નંબર 65ના શિક્ષક શ્રી ભટ્ટ ભરતભાઈ મૌલિકભાઈ, આપ મહેમાનશ્રીના હસ્તે પ્રમાણપત્ર સ્વીકારશો ભટ્ટ મૌલિકભાઈ. ત્યારબાદ વ્યાસ કૌશિકભાઈ, શિક્ષણ વિભાગ પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પણ વિધિવત રીતે આપણે આ સન્માનને વધાવીએ. વ્યાસ કૌશિકભાઈ શાળા નંબર 76 ભરતનગરના મદદી શિક્ષક શ્રી, એમનું સન્માન થયેલું છે, અભિનંદન. રાજગુરુ રક્ષિતાબેન શાળા નંબર 70ના મદદી શિક્ષિકાબેન, રાજગુરુ રક્ષિતાબેનને વિનંતી કરું આપના સન્માન માટે. હરિયાળી હેતલબેન શાળા નંબર 11ના મદદી શિક્ષિકા બેનશ્રીનું પ્રમાણપત્રથી સ્વાગત થઈ રહ્યું છે. હરિયાળી હેતલબેન શાળા નંબર 11ના શિક્ષિકાબેન, પટેલ માનેકબેન શાળા નંબર 59 સાસીનગરના મદદી શિક્ષિકા બેનશ્રીને વિનંતી આપના પ્રમાણપત્ર સાથે સન્માન બદલ. પટેલ માનેકબેન શાળા નંબર 59. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અને ડેપ્યુટી ચેરમેનશ્રીને વિનંતી, આપ પણ આ સન્માનમાં જોડાશો. સોલંકી નરેન્દ્રભાઈ શાળા નંબર 55ના મદદી શિક્ષક શ્રી, સોલંકી નરેન્દ્રભાઈને વિનંતી, આપ પણ આ સન્માનમાં જોડાશો. સોલંકી નરેન્દ્રભાઈ શાળા નંબર 55 મદદી શિક્ષક શ્રી. ત્યારબાદ બૌદ્ધ ગોહેલ વૈભવકુમાર શાળા નંબર 47 પાનવાડીના મદદી શિક્ષક શ્રીનું પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવે છે. ગોહેલ વૈભવભાઈ શાળા નંબર 47 પાનવાડી. પટેલ અમિતાબેન શાળા નંબર 10ના મદદી શિક્ષિકા બેનશ્રીને વિનંતી કરું આપના સન્માન માટે. પટેલ અમિતાબેન શાળા નંબર 10.
આપણને ગમે પટેલ અમિતાબેન મારા ભાઈ બુધન આપો ભાઈ ગમે આપી દીધા દવે વિશાલભાઈ શાળા નંબર 19 ના મદદની શિક્ષક શ્રી દવે વિશાલભાઈનું પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવા માટે વિનંતી કરું ચેરમેન શ્રી અને ડેપ્યુટી ચેરમેન શ્રીનું દવે વિશાલભાઈ શાળા નંબર 19 ના મદદની શિક્ષક શ્રી દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે શિક્ષણ વિભાગ દ્વારા વાટિયાર સંજયભાઈ શાળા નંબર 1 ના મદદની શિક્ષક શ્રી જેમણે ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ પ્રમાણપત્ર તમામ મદદની શિક્ષકોને આપવામાં આવનાર છે આભાર સાહેબ શ્રી તમામ મહેમાનશ્રીઓના વરદ હસ્તે ફુગાવાનું તિરંગાના ફુગાઓ દ્વારા તમામ મહેમાનશ્રીઓ આજે આ ખુલ્લા આકાશમાં તિરંગાને છૂટો મૂકશે સાથોસાથ તમામ મહેમાનશ્રીઓને વિનંતી 250 વર્ષ જૂના એવા રૂખડાનું જે અહીંયા વૃક્ષ આવેલું છે તમામ મહેમાનશ્રીઓને વિનંતી ત્યાં આપ જશો અને સાથોસાથ રોપા વિતરણ અને વૃક્ષારોપણની પણ કામગીરી રાજ્ય કક્ષાની કૃતિ તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લોબી ક્લિનિંગ મશીનની તેમની કૃતિ પસંદ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે તેઓનું સન્માન કરવામાં આવે છે ત્યારબાદ શ્રી સુરેશભાઈ લાકાણી અને દિનેશભાઈ લાકાણી ઓનર મારુતિ ઇમ્પેક્ટ કે જેઓ ક્ષય નિવારણ કાર્યક્રમ અંતર્ગત નિક્ષય મિત્ર બની ભાવનગર શહેરના ક્ષયથી પીડિત 100થી વધુ દર્દીઓને પોષણ કીટ આપવાની કામગીરી કરેલ છે તે બદલ તેઓનું અત્રે સન્માન થઈ રહ્યું છે આપણે સૌ તેમના સન્માનને તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અંતર્ગત ત્યારબાદ વિરલભાઈ વળિયા ક્ષય નિવારણ કાર્યક્રમ અંતર્ગત વિરલભાઈ વળિયા ક્ષય નિવારણ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અંતર્ગત નિક્ષય મિત્ર બની ભાવનગર શહેરના ક્ષયથી પીડિત 100થી વધુ દર્દીઓને ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય કક્ષાની શ્રેષ્ઠ બાલ વાટિકાનો એવોર્ડ આપી સન્માનિત કરવા બદલ ભાવનગર શહેરનું ગૌરવ વધારવા બદલ તેઓનું સન્માન અત્રે કરવામાં આવે છે ઓમ શિવ કામધેનુ ગૌશાળા પાંજરાપોળ ભાવનગરનું અત્રે સન્માન થશે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવતા રખડતા પશુઓને આશ્રય આપવા બદલ તેમજ ગૌશાળા દ્વારા બીમાર ઘાયલ નિરાધાર પશુઓ પંખીઓની સારવાર તથા નિભાવ કરવાની સરાહનીય કામગીરી બદલ તેઓને અત્રે સન્માનિત કરવામાં આવે છે ત્યારબાદ શ્રી ગૌ ગંગા સેવા ટ્રસ્ટ ચિત્રા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવતા રખડતા પશુઓને આશ્રય આપવા બદલ તેમજ ગૌશાળા દ્વારા બીમાર ઘાયલ નિરાધાર પશુઓ પંખીઓની સારવાર તથા નિભાવ
કરવાની સરાહનીય કામગીરી બદલ તેઓને સન્માનિત કરવામાં આવે છે. ત્યારબાદ છે માનવતા ગૌશાળા એન્ડ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. શ્રી માનવતા ગૌશાળા એન્ડ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ બરાબર છે જગુભાઈ, મહાનુભાવો દ્વારા તેઓનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ સવેશ્વર ગૌધામ ટ્રસ્ટ પોબડી ભાવનગર, સવેશ્વર ગૌધામ ટ્રસ્ટ પોબડી ભાવનગર. ત્યારબાદ ત્યારબાદ ભાવનગર પાંજરાપોળ સમઢિયાળા શાખાનું સન્માન અત્રે થશે, જેઓ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવતા રખડતા પશુઓને આશ્રય આપવા બદલ તેમજ ગૌશાળા દ્વારા બીમાર ઘાયલ નિરાધાર પશુઓ પંખીઓની સારવાર તથા નિભાવ કરવાની સરાહનીય કામગીરી બદલ તેઓનું સન્માન કરવામાં આવે છે. ત્યારબાદ શ્રી મહેન્દ્રભાઈ ગરચર અને શ્રી ભરતભાઈ મકવાણા, જેઓ ફાયરમેન ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ ફાયરમેન ભાવનગર શહેરના તેમજ શહેરી વિસ્તાર સિવાયના અઘટિત બનાવોમાં પોતાના જાનમાલની પરવા કર્યા વગર સરાહનીય કામગીરી કરે છે તે બદલ તેઓને સન્માનિત કરવામાં આવે છે. ત્યારબાદ શ્રી ખીમાભાઈ સાટિયા અને શ્રી રુસ્તમભાઈ મલેક, કે જેઓ શહેર વિસ્તારમાં રખડતા પશુઓને પકડવાની ઉત્કૃષ્ટ અને ખૂબ જ સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવે છે. અત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ આ સન્માનને તાળીઓના ઘંટડાટ સાથે વધાવીશું. ડોક્ટર શક્તિસિંહ ગોહિલ અને મીનાબેન વાઘેલા, ભાવનગર શહેરી વિસ્તારમાં આવેલ સીએચસીની વિવિધ કામગીરીમાં ડોક્ટર શક્તિસિંહ ગોહિલ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા તમામ કામગીરી ઉત્કૃષ્ટ રીતે નિભાવવા બદલ તેઓનું અત્રે સન્માન થઈ રહ્યું છે. ડોક્ટર શક્તિસિંહ ગોહિલ અને મીનાબેન વાઘેલાનું સન્માન અત્રે થઈ રહ્યું છે. ત્યારબાદ ડોક્ટર હર્ષિતાબેન મોરડિયા, સમગ્ર શહેરી વિસ્તારમાં સીએચસી પૈકી આણંદનગરના પીએચસીની સમગ્ર ટીમ દ્વારા આ વિસ્તારમાં મહત્તમ સગર્ભા બહેનોની ડિલિવરી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તેઓનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ ગુદેશભાઈ ધાંધલિયા, ભાવનગર શહેર વિસ્તારમાં સ્થાયી અસ્થાયી દબાણો હટાવવાની ઝુંબેશ રૂપી કામગીરીમાં નેતૃત્વ કરી દબાણ કરતા આસામીઓના વિરોધ જેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પૂર્ણ નિષ્ઠાથી ફરજ બજાવી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તેઓનું અત્રે સન્માન થઈ રહ્યું છે. દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પણ પ્રતિભાળી શિક્ષકો અહીંયા ઉપસ્થિત છે. ભટ્ટ મૌલિકભાઈને વિનંતી કરું, શાળા નંબર 65ના શિક્ષક શ્રી ભટ્ટ ભરતભાઈ મૌલિકભાઈ, આપ મહેમાનશ્રીના હસ્તે પ્રમાણપત્ર સ્વીકારશો ભટ્ટ મૌલિકભાઈ. ત્યારબાદ વ્યાસ કૌશિકભાઈ, શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પણ વિધિવત રીતે આપણે આ સન્માનને વધાવીએ. વ્યાસ કૌશિકભાઈ શાળા નંબર 76 ભરતનગરના મદદની શિક્ષક શ્રી, એમનું સન્માન થઈ રહ્યું છે, અભિનંદન.
રાજગુરુ રક્ષિતાબેન, શાળા નંબર 70 મદદે શિક્ષિકાબેન, રાજગુરુ રક્ષિતાબેનને વિનંતી કરું આપના સન્માન માટે. હરિયાળી હેતલબેન, શાળા નંબર 11 મદદની શિક્ષિકાબેનશ્રીનું પ્રમાણપત્રથી સ્વાગત થઈ રહ્યું છે. હરિયાણી હેતલબેન, શાળા નંબર 11 શિક્ષિકાબેન. પટેલ માનેકબેન, શાળા નંબર 59 શાસીનગરના મદદની શિક્ષિકાબેનશ્રીને વિનંતી આપના પ્રમાણપત્ર સાથે સન્માન બદલ. પટેલ માનેકબેન, શાળા નંબર 59. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અને ડેપ્યુટી ચેરમેનશ્રી એને વિનંતી આપ પણ આ સન્માનમાં જોડાશો. સોલંકી નરેન્દ્રભાઈ, શાળા નંબર 55 મદદની શિક્ષકશ્રી સોલંકી નરેન્દ્રભાઈને વિનંતી આપ પણ આ સન્માનમાં જોડાશો. સોલંકી નરેન્દ્રભાઈ, શાળા નંબર 55 મદદની શિક્ષકશ્રી. ત્યારબાદ ગોહેલ વૈભવકુમાર, શાળા નંબર 47 પાનવાડીના મદદની શિક્ષકશ્રીનું પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવે છે. ગોહેલ વૈભવભાઈ, શાળા નંબર 47 પાનવાડી. પટેલ અમિતાબેન, શાળા નંબર 10 મદદની શિક્ષિકા બેનશ્રીને વિનંતી કરું આપના સન્માન માટે. પટેલ અમિતાબેન, શાળા નંબર 10. પટેલ અમિતાબેન, મારા ભાઈ બુધન આપો ભાઈ, એ ગમે આપી દીધા. દવે વિશાલભાઈ, શાળા નંબર 19 મદદની શિક્ષકશ્રી દવે વિશાલભાઈનું પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવા માટે વિનંતી કરું ચેરમેનશ્રી અને ડેપ્યુટી ચેરમેનશ્રીનું. દવે વિશાલભાઈ, શાળા નંબર 19 મદદની શિક્ષકશ્રી. દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા વાટિયાર સંજયભાઈ, શાળા નંબર 1 મદદની શિક્ષકશ્રી, જેમણે ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ પ્રમાણપત્ર તમામ મદદની શિક્ષકોને આપવામાં આવનાર છે. આભાર સાહેબ શ્રી. તમામ મહેમાનશ્રીઓના વરદ હસ્તે ફુગાવાનો તિરંગાના આ ફુગાઓ દ્વારા તમામ મહેમાનશ્રીઓ આજે આ ખુલ્લા આકાશમાં તિરંગાને છૂટો મૂકશે. સાથોસાથ તમામ મહેમાનશ્રીઓને વિનંતી, 250 વર્ષ જૂના એવા રૂખડાનું જે અહીંયા વૃક્ષ આવેલું છે, તમામ મહેમાનશ્રીઓને વિનંતી ત્યાં આપ જશો અને સાથોસાથ રોપા વિતરણ અને વૃક્ષારોપણની પણ કામગીરી. તમામ મહેમાનશ્રીઓને નમ્ર વિનંતી, આજ શાળાના પટાંગણમાં 250 વર્ષ જૂના એવા રૂખડાનું વૃક્ષ આવેલું છે કે જે બહુ ભવ્યથી ભવ્ય એવું વૃક્ષનું પૂજન કરવા માટે આપ સર્વે મહેમાનોને વિનંતી. રેડી
હેલો વકીલ કે તમે વિધિ કરો ડોક્ટર સાહેબ વિધિ કરે ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ ને સંસ્કૃત એટલું પાવરફુલ ભાવે ને કે તમે પંડિત બલભાઈ પાસે પડતા એ બધું સારું શિક્ષણ આપે આરામથી આરામથી Gracias.
હલો રાજી, હા